एक આરટીઆઈમાં ગુજરાતની પ્રાથમિક શાળાના શિક્ષકોની ભરતીને લઈને ચોંકાવનારા ખુલાસાઓ સામે આવ્યા છે, ત્યારે આ બાબતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવક્તા ડોક્ટર મનીષ દોશીએ પણ સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. નોંધનીય છે કે ગુજરાત ટેટ પરીક્ષા પાસ કરનારા ભાવનગરના હરદેવસિંહ વાળાએ કરેલી આરટીઆઈમાં ખુલાસો થયો છે કે પ્રાથમિક શાળાઓમાં 15,000થી વધુ શિક્ષકોની જગ્યાઓ ખાલી છે, જેમાં ધોરણ 6-8માં કુલ 8,273 વિદ્યા સહાયકોની જગ્યા ખાલી છે. ઉપરાંત 1-5ની લાયકાતવાળા 2,188 શિક્ષકો હાલ ધોરણ 6-8માં કામ કરી રહ્યા છે. જો તમને 6-8માં શિક્ષકોમાં ગણવામાં ન આવે તો ધોરણ 6-8માં 10,000 કરતાં વધુ જગ્યાઓ ખાલી થાય. આ ઉપરાંત ધોરણ 1-5માં શિક્ષકોની 5,867 જગ્યાઓ ખાલી છે. આમ જોવા જઈએ તો રાજ્યની પ્રાથમિક શાળામાં ટોટલ 15,000થી વધુ જગ્યા ખાલી હોવાના ચોંકાવનાર આંકડાઓ આરટીઆઈમાં સામે આવ્યા છે. ત્યારે સવાલ એ ઉઠે છે કે છેલ્લા 3 વર્ષથી આટલી મોટી સંખ્યામાં શિક્ષકોની ઘટ છે તો બાળકોને શિક્ષણ કઈ રીતે આપવામાં આવતું હશે? તેમજ ટેટ પાસ કરેલા ઉમેદવારોની ભરતી કરવાની વાત 3 વર્ષથી કરવામાં આવે છે, પરંતુ ભરતી હજુ સુધી થઈ નથી શકી. ગુજરાતમાં ઘણા લાંબા સમયથી ટેટ પાસ કરેલા ઉમેદવારો છે એ વિદ્યાસાગર ભરતીની રાહ જોઈને બેઠા છે. 3-3 વર્ષથી સારા મેરિટ અને સારી લાયકાત હોવા છતાં પણ જેમને નોકરી નથી મળી રહી, તો બીજી બાજુ અરજદાર દ્વારા અમારા ઉમેદવાર દ્વારા શિક્ષણ વિભાગ પાસે રાઇટ ટુ ઇન્ફોર્મેશન અંતર્ગત રાજ્યની પ્રાથમિક શાળાની અંદર કેટલા વિદ્યાસહાયકોની જગ્યા ખાલી છે એ બાબતે માહિતી માંગવામાં આવી હતી. અને રાજ્ય સરકારે આજે રાજ્યના શિક્ષણ વિભાગે આજે સ્વીકાર્યું છે કે રાજ્યની પ્રાથમિક શાળાની અંદર 15,000 કરતાં પણ વધારે શિક્ષકોની ઘટ છે. તો આટલા મોટા પ્રમાણની અંદર શિક્ષકોની ઘટ હોય ત્યારે રાજ્ય સરકાર શા માટે વિદ્યાસહાયક ભરતી નથી કરતી? શિક્ષકોને પૂરતા પ્રમાણની અંદર બાળકોને શિક્ષકો મળી રહે એ માટે રાજ્યના શિક્ષણ વિભાગને વિનંતી કરું છું. કારણ કે આપણું જે શિક્ષણ છે એમાં પાયાની કેળવણી તરીકે પ્રાથમિક શિક્ષણને આપણે ઓળખીએ છીએ, તો પ્રાથમિક શાળાની અંદર જો પૂરતા પ્રમાણની અંદર બાળકોને વિશેષ શિક્ષકો નહીં મળે તો આ પાયાનું શિક્ષણ મજબૂત કઈ રીતે બનશે? રાઇટ ટુ એજ્યુકેશનમાં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે ધોરણ 6-8માં 35 વિદ્યાર્થી દીઠ એક ગણિત વિજ્ઞાનનો શિક્ષક, એક ભાષાનો શિક્ષક અને એક સામાજિક વિજ્ઞાનનો શિક્ષક હોવો ફરજિયાત છે. એવી જ રીતે 1-5માં પણ અમુક પ્રમાણમાં વિદ્યાર્થીની સંખ્યાને ધ્યાનમાં લઈને શિક્ષકો હોવા ફરજિયાત છે. પરંતુ આજે 15,000 જેટલા શિક્ષકોની વિદ્યાસહાયકોની જો જગ્યા ખાલી હોય ગુજરાતની અંદર, તો આપણે પાયાનું શિક્ષણ કઈ રીતે મજબૂત કરી શકશું? ભવિષ્યની અંદર શિક્ષણની અંદર આપણે હરણફાળ કરવી છે તો એ કઈ રીતે કરી શકશું? ત્યારે ગુજરાતના શિક્ષણમંત્રીને વિનંતી કરું છું અને ગુજરાતના શિક્ષણ વિભાગને પણ વિનંતી કરું છું કે ગુજરાતના લાયક અને લાયકાત ધરાવતા ટેટ પાસ ઉમેદવારોની વહેલી તકે વિદ્યાસહાયકની ભરતી કરવામાં આવે, જેથી કરીને ટેટ પાસ કરેલા ઉમેદવારો જે છેલ્લા 3 વર્ષથી બેરોજગાર છે એમને નોકરી મળશે અને પ્રાઇમરીની અંદર પ્રાથમિક શાળાની અંદર જે ભૂલકાઓ ભણી રહ્યા છે એમને વિશેષ શિક્ષકો મળશે અને એમનું શિક્ષણનું સ્તર છે એ આગળ આવશે. ત્યારે શિક્ષણમંત્રીને વિનંતી કરું છું કે તાત્કાલિક ધોરણે ગુજરાતની પ્રાથમિક શાળાની અંદર જે પણ શિક્ષકોની જગ્યા છે એમના પૂરતા પ્રમાણની અંદર એના નીતિ નિયમોને ધ્યાનમાં રાખીને તાત્કાલિક ધોરણે વિદ્યાસહાયકની ભરતીની જાહેરાત આપવામાં આવે અને ખૂબ ટૂંક સમયની અંદર આ ભરતીની સંપૂર્ણ પ્રોસેસ પૂરી કરી દેવામાં આવે, જેથી કરીને પ્રાથમિક શાળાના બાળકોને પૂરતા પ્રમાણમાં શિક્ષકો મળશે અને ટેટ પાસ કરેલા શિક્ષિત ઉમેદવારોને રોજગારી મળશે એવી વિનંતી કરું છું. ભાજપાના વરિષ્ઠ સાંસદ ખુદ પોતાની સરકારના પોલ ખોલ કાર્યક્રમ કરતા વાસ્તવિક વાત રજૂ કરી છે. કથરેલા શિક્ષણ વિશે મનસુખભાઈ જે ચિંતા વ્યક્ત કરી એ સમગ્ર ગુજરાતની ચિંતા છે, પણ કમનસીબે ગાંધીનગરમાં બેઠેલા મંત્રી હોય કે સંતરી એ સંપૂર્ણપણે ગુજરાતના શિક્ષણ પ્રત્યે અનદેખી કરી રહ્યા છે અને શિક્ષણ વ્યવસ્થા સુધારવા માટે ગંભીર ન હોય તેવું સ્પષ્ટ દેખાયું છે. આ કોંગ્રેસના આક્ષેપની વાત કે કોંગ્રેસ ભાજપ નહીં પણ ગુજરાતના ભવિષ્યનો સવાલ છે. તેવા સંજોગોમાં જે ગુજરાત શિક્ષણમાં 1995 સુધી 9મા અને 10મા ક્રમાંકે હતું સમગ્ર દેશમાં, એ ભાજપાના ભ્રષ્ટ શાસનના કારણે ગુજરાત શિક્ષણમાં આજે 19મા અને 21મા ક્રમાંકે ધકેલાઈ ગયું છે અને એની માટે કોઈ જવાબદાર હોય તો ભ્રષ્ટાચારમાં ગળાડૂબ ભાજપ સરકાર છે. ત્યારે ભાજપા સરકાર જાહેરાતો પાછળ નાણાં ખર્ચવાનું બંધ કરે, ઉત્સવો પાછળ નાણાં ખર્ચવાનું બંધ કરે અને શૈક્ષણિક વ્યવસ્થા સુધારવા માટે જો નાણાંનો સદુપયોગ કરશે
तो ज गुजरातनी शिक्षण व्यवस्था सुधरशे अने गुजरातनी शिक्षण व्यवस्था सुधरशे तो ज गुजरात साचा अर्थमां गतिशील ने प्रगतिशील बनशे।